अत्यारे एक बहुज अगत्यनो मुद्दो जेने कोरोना छे कोरोना नथी अने वेक्सिन नो अत्यारे एक नवो एरा चालू थयो छे तो ए समय हवे कोरोना थयो होय तो वेक्सिन क्यारे लेवी अने वेक्सिन लीधी होय तो वेक्सिन ने हिसाबे कोरोना थई सके आ बे सवाल छे ए जनरल पब्लिक में बहुत चर्चाए छे। पहली वस्तु के वेक्सिनो पहलो डोज लीधो होय तो पहला डोज पछी माणसनी रोग प्रतिकारक शक्ति पूरेपूरी डेवलप थयेली होती नथी माटले पहला डोज पछी कोरोना थई सके। हवे ए कोरोना थाय तो ए कोरोना ने पण आपणे रूटीन बीजा कोरोनानी जेम ज ट्रीटमेंट एनी आपवानी होय छे। फक्त जे पण આપણે બીજા સામાન્ય માણસને કોરોના થયો હોય અને જેમ ટ્રીટમેન્ટ આપીએ એમ પહેલો ડોઝ વેક્સિનનો લીધો હોય અને કોરોના થાય તો એ રીતે સારવાર આપવાની, બીજા ડોઝ કોરોનાનો લીધો હોય તો બીજો ડોઝ જો વેક્સિનનો લીધો હોય તો કોરોના થવાની શક્યતા છે એ બહુ જ ઓછી થઈ જાય છે। એનો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો ગયા વખતે જ્યારે કોરોનાનો ફર્સ્ટ ફેઝ હતો એ ફર્સ્ટ ફેઝ વખતે આખા ગુજરાતમાં આખા ગુજરાત અને હિન્દુસ્તાનમાંથી લગભગ 350 જેટલા ડૉક્ટરોને કોરોના લાગ્યો હતો અને એના મૃત્યુ થયા હતા। એવું આ વખતે બહુ ઓછું જોવા મળ્યું છે કે કોઈ ડૉક્ટરને કોરોના થયો હોય બહુ, એવું ભાગ્યે જ બન્યું છે, બન્યું હશે પણ બહુ ભાગ્યે જ। એનું કારણ કોરોના વોરિયર તરીકે એમણે પહેલો અને બીજો ડોઝ લગભગ બધાએ પૂરો કરી લીધો છે, થાય તો પણ એક નાનકડો માઇનોર સિમ્પટમ થાય અને પછી એને કાંઈ ન થાય, આવું થતું હોય છે। એટલે વેક્સિન પછી કોરોના થવાની શક્યતા બહુ થઈ જાય, ઓછી થઈ જાય છે। બીજું, કોરોના થયા પછી વેક્સિન ક્યારે લેવી? ચાલો એકવાર કોરોના થઈ ગયો તો કોરોના કોઈ વ્યક્તિને એકવાર થાય તો 3 અઠવાડિયા પછી, કોરોનાનો ફેઝ પૂરો થઈ જાય પછી 3 અઠવાડિયા પછી ગમે ત્યારે વેક્સિન જે પ્રમાણે રૂટીનલી લેતા હોઈએ છે એ પ્રમાણે લઈ શકાય। 3 અઠવાડિયા સુધી હજી એમની ઇમ્યુનિટી અથવા તો એમની ઇમ્યુન સિસ્ટમ છે હજી ડિસ્ટેબલ હોય એટલે ત્યારે લેવાનો કોઈ અર્થ નહીં, 3 અઠવાડિયા પછી આપણે કોરોનાની વેક્સિન છે ચોક્કસપણે જેમ લેતા હોય એ રીતે લઈ શકીએ। બીજી વખત કે ભાઈ કોક વખત આ વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ કોરોના કે કોક લોકોને થાય તો કેમ? પહેલાં અત્યારે જે વેક્સિન બની છે એ કોરોનાના એક ટાઈપના વાયરસ માટે બનેલી રસી છે, હવે અત્યારે મ્યુટન્ટ સ્ટેજ આવી ગયા, કોરોના મ્યુટન્ટ 2। મ્યુટન્ટ એટલે શું? કોરોના શરીરમાં જાય ત્યારે એના વાયરસ છે એકમાંથી ડબલ થાય, ડબલમાંથી 4 થાય, એ જે મ્યુટન્ટનું જે સ્ટેજ હોય એનું રેપ્લિકેશનનું જે સ્ટેજ હોય એની જે કોપીઓ બનાવતો હોય કોરોના, એની અંદર દર વખતે જ્યારે કોપી બનાવે ત્યારે એના આરએનએની અંદર ફેરફાર થાય, એ આરએનએમાં ફેરફાર થાય એટલે કોપી 2 બની, એ કોપી 1 કરતાં જુદી બનવાની, એટલે એ જ્યારે એટેક કરે ત્યારે પહેલાં કોરોના થયો તો એના કરતાં વધારે ખરાબ પણ થાય। અત્યારે તો મ્યુટન્ટ 3 આવી ગયું છે એટલે કોરોનામાં મ્યુટન્ટ 2 બન્યું અને મ્યુટન્ટ 3 આવ્યું, એટલે એ પ્રકારના કોરોનો જેને અત્યારે યુકે ટાઈપ વાયરસ કહે છે, બ્રાઝિલિયન વાયરસ કહે છે, જેનું સંક્રમણ કરવાની શક્તિ પણ વધારે હોય છે અને જેમાં લોકોને ઇન્ફેક્શન થાય એ ટ્રીટમેન્ટ કરવું પણ થોડું અઘરું હોય છે। એટલે વેક્સિન પછી ક્યારે લેવું અને પછી શું કરવા થાય છે આ વસ્તુ પણ આપણે એક વખત જાણી લીધી હોય તો ખૂબ સારું, પરંતુ એની સંક્રમણ શક્તિ અને એની વિરોલન્સી ખૂબ ઓછી થઈ જાય છે માટે દરેક વ્યક્તિએ વેક્સિન લેવું જ જોઈએ અને હાલના સંજોગોમાં જ્યારે કોઈ જ દવા નથી ત્યારે વેક્સિન એકમાત્ર દવા છે। એન્ટીવાયરલ કે બીજી કોઈ પણ દવાઓ છે તમે ભૂલી જાઓ, વેક્સિન છે એ આવતા વખતમાં એકમાત્ર દવા છે। બીજી વસ્તુ, આ વર્ષે એનું મ્યુટન્ટ 3 આવ્યું છે, આવતા વર્ષે બીજો કોરોના નહીં આવે એની કોઈ ખબર નથી, કોરોનાના જંતુ આપણી આજુબાજુમાં રહેવાના જ છે, એ કેટલા આપણને સંક્રમિત કરી શકે છે એ પાછળની વસ્તુ છે, આપણને ત્યાર પછીથી બચવા માટે જો કોઈ એકમાત્ર દવા હોય તો વેક્સિન છે। વેક્સિનથી ડરો નહીં,
વેક્સિનથી બીજી કોઈ આડઅસર નથી થતી, વેક્સિન બહુ સેફ છે, વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરી છે, ભારત સરકાર અને બાકીની સંસ્થાઓ પણ ખૂબ મહેનત કરી રહી છે, તો માટે દરેકે વેક્સિન લેવી જ જોઈએ, પહેલો ડોઝ અને બીજો ડોઝ જે પ્રમાણે કંપનીએ અને મેન્યુફેક્ચરર્સે નક્કી કરેલા છે એ પ્રમાણે વેક્સિન લેવી જોઈએ, એવો હું આગ્રહભરે સૌને વિનંતી કરું છું.